एक जे सरप्राइजिंग फेक्टर छे ते अहींया જોવા મળી રહ્યા છે વાત સુરતથી કરીએ તો વાત સુરતની અંદર ઉધના અને 84 આ બે બેઠકો સિવાય તમામ જે નામ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે એવું માનવામાં આવતું હતું કે સુરતની અંદર 5 થી 6 બેઠકો પર નામ બદલાશે પરંતુ તમામ નામ રિપીટ કરવામાં આવ્યા છે સુરત ઈસ્ટમાં અરવિંદ રાણા રિપીટ કરાયા છે સુરત નોર્થની અંદર કાંતિ બલન રિપીટ કરવામાં આવ્યા છે વરાછામાં પૂર્વ મંત્રી આ ખૂબ મહત્વપૂર્ણ છે કે રૂપાણી સરકારના પૂર્વ મંત્રી કુમાર કાનાણીને રિપીટ કરવામાં આવ્યા છે કરંજ બેઠક ઉપરથી પ્રવીણ ગોધારીને રિપીટ કરવામાં આવ્યા છે લિંબાયત ઉપરથી ફરી એકવાર સંગીતા પાટીલ ચૂંટણી લડશે કતાર ગામની વાત કરવામાં આવે તો વર્તમાન સરકારના મંત્રી વિનુભાઈ મોરડિયા તેને ટિકિટ આપવામાં આવી છે મજૂરાની વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ચૂંટણીના મેદાને જોવા મળશે સુરત વેસ્ટની વાત કરવામાં આવે તો ત્યાંથી પૂર્ણેશભાઈ મોદીને પણ રિપીટ કરાયા છે આ પણ ખૂબ જ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે પૂર્ણેશભાઈ મોદી પાસેથી જે પ્રકારે ખાતું આંચકી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે અટકળો શરૂ થઈ હતી એવું માનવામાં આવતું હતું કે આ બેઠક રિપીટ નહીં થાય પરંતુ પૂર્ણેશ મોદીને પાર્ટીએ ફરી એકવાર ચાન્સ આપ્યો છે પૂર્ણેશ મોદીને રિપીટ કરવામાં આવ્યા છે કામરેજની વાત કરવામાં આવે તો કામરેજની અંદર વીડી ઝાલાવાડીયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે ઉધના બેઠકે જે નો રિપીટ થિયરીમાં ગઈ છે તેની અંદર વિવેક પટેલની જગ્યા પર મનુભાઈ પટેલને ટિકિટ મળી છે 84 બેઠક પર હજુ નામ સત્તાવાર રીતે ખુલ્યું નથી તે સિવાયની જો બેઠકોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીમડી બેઠક ઉપરથી વર્તમાન સરકારના મંત્રી કિરીટસિંહ રાણાને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે દસાડા બેઠક ઉપર પીકે પરમાર નામ ઉપર મોહર વાગી છે ધાંગધ્રા પર પ્રકાશ વારમોરાને મોહર મારવામાં આવી છે જ્યારે વઢવાણ બેઠકની વાત કરવામાં આવે તો મહિલા ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યા ચૂંટણીના મેદાન ઉતારવામાં આવશે ચોટીલા બેઠકની વાત કરવામાં આવે ચોટીલા બેઠકમાં શામજીભાઈ ચૌહાણને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવશે આ પણ એક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે તેની સાથે જ વાત કરવામાં આવે તો પહેલી વખતે ગુજરાતમાં એવું થશે કે સાંસદો છે એને ભાજપ ચૂંટણીના મેદાને ઉતારી રહ્યા છે મોડી રાત્રે જે ફોન આવ્યા હતા ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાંથી જશા બારડનું પત્તું કટ થયું છે અને તેમની જગ્યા પર માનસી પરમારને ટિકિટ મળી છે તલાલા બેઠક ઉપર જે રીતે હિના એક્સપેક્ટેડ હતું કે બગા બારડને લાવ્યા છે તો બગા બારડને ટિકિટ આપવામાં આવશે તો એ રીતે આ વખતે બગા બારડ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણીના મેદાનમાં હશે શંભુ પ્રસાદ ટુંડિયા પહેલું એક એવું એલિમેન્ટ છે કે જે સાંસદ છે અને તે ધારાસભાની ચૂંટણી છે તે લડવા જઈ રહ્યા છે અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો અમરેલી બેઠકમાં કૌશિક વેકેરિયાને આ વખતે ચાન્સ મળ્યો છે તેની સાથે જ વલસાડની ચારે ચાર બેઠકો છે તેને રિપીટ કરવામાં આવી છે વલસાડ બેઠકની વલસાડ શહેરની વાત કરવામાં આવે તો ભરતભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે પારડી બેઠકની વાત કરવામાં આવે તો કનુભાઈ દેસાઈ કે જે વર્તમાન નાણામંત્રી છે તેમને રિપીટ કરાયા છે કપરાડા બેઠક પરથી પણ વર્તમાન સરકારના જે મંત્રી છે જીતુભાઈ ચૌધરી તેમને રિપીટ કરાયા છે ઉમરગાંવ બેઠક ઉપરથી રમણ પાટકરને રિપીટ કરવામાં આવ્યા છે બિલકુલ આ કિંજલ મોટાભાગના ઉમેદવારોના નામ સામે આવ્યા છે એવી કઈ બેઠકો છે કે જ્યાં નો રિપીટ થિયરી લાગુ કરાઈ છે કિંજલ નો રિપીટ થિયરી લાગુ કરવાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથની અંદર ચોક્કસ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે બંને જે ચહેરાઓ છે તલાલા હોય કે ગીર સોમનાથ હોય તે બદલી નાખવામાં આવ્યા છે તેની સાથે સુરતની જો વાત કરવામાં આવે જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતની પણ જે બંને બેઠકો છે 84 અને ઉધના તેમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે તેવી જ રીતે જો અમરેલીની વાત કરવામાં આવે અમરેલીમાં પણ વર્તમાન સમયની અંદર ચહેરા છે તે બદલાયા છે ગઢડાની વાત કરવામાં આવે તો ગઢડાની અંદર પણ ચહેરા છે તે બદલાયા છે રાજકોટની સ્વાભાવિક રીતે વિજયભાઈ રૂપાણીએ વિજયભાઈ રૂપાણી ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી હતી એટલે એ બેઠક ઉપર પણ નવા જે ચહેરા છે તેને પ્રાધાન્ય મળશે 10 વાગે દિલ્હી કમલમ ખાતે સત્તાવાર રીતે જે પ્રેસ કોન્ફરન્સ છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેની અંદર 150 થી પણ વધારે જે નામ છે તેની જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે હાલાકે ફેઝ વનની અંદર માત્ર જે 89 બેઠકો આવતી હોય છે પરંતુ 89 બેઠકો સિવાય પણ એવું માનવામાં આવી રહ્યું છે કે 150 થી પણ વધુ બેઠકો છે તેની અંદર જે નામ છે તે નામ જાહેર કરવામાં આવશે બેઠકની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જે રાષ્ટ્રીય કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ ઉપસ્થિત રહેશે બિલકુલ કિંજલ બધું વિગતો અમે તમારી પાસેથી લેતા રહીશું